નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રાજપૂત આશા. BSM 1ની અંદર આપણે આગળના લેક્ચરોમાં વિવિધ વસ્તુ ભણી ગયા અને 5 પૂર્વાપર સંબંધ પણ ભણી ગયા. હવે આ છે 6ઠો પૂર્વાપર સંબંધ. તપસ્વીનીતિ ગુણવાન ખલુ અયમ આલાપ અપરિચયાતો ન શ્લિષ્યતે મે મનસી. તપસ્વીએ ખરેખર ગુણવાળું એટલે કે ગુણવાન ગુણવાળું ખરેખર સંબોધન છે. અપરિચયાતો એટલે કે અપરિચિતને લીધે શ્લિષ્યતે મે મનસી, મારા મનમાં બેસતો નથી. યોગનારાયણ તપસ્વી શબ્દથી દુઃખી થઈને ઉપરનું વાક્ય સ્વગત એટલે કે પોતાના મનમાં બોલે છે. તો સમજૂતી આપણે જોઈએ તો કે યોગનારાયણ તપસ્વીનો વેશ લઈ અને તે આવ્યો હોય છે ત્યારે તેને ખબર છે કે તપસ્વી શું હોય છે. પોતે માત્ર તપસ્વીનો વેશ જ લીધો છે, માત્ર તપસ્વી જેવું જીવન તે જીવતો નથી અને પોતે એ એક સાદગી ભર્યું જીવન જીવે છે, પોતે મંત્રી તરીકેનું જીવન જીવે છે. પરંતુ તે અહીં તપસ્વી તરીકે નાટક કરી અને ભાગ ભજવતો હોય છે અને તપસ્વી બનીને આવ્યો હોય છે. તેથી તેને મનમાં બહુ દુઃખ થાય છે કે આ લોકો મને તપસ્વી કહે છે પરંતુ હું તપસ્વી જેવા ગુણો ધરાવતો નથી. ત્યારબાદ 7મું, પ્રદેશો બહુમાનો વા સંકલ્પા દુપજાયતે એટલે કે અત્યંત પ્રદેશો અત્યંત દ્વેષો દેશ કે બહુમાનો એટલે કે બહુમાન મનના સંકલ્પમાંથી પેદા થાય છે. આ વાક્ય મગધકુમારી પદ્માવતીને જોતા યોગનારાયણને વિશિષ્ટ પ્રકારની લાગણી ઉદ્ભવી અને એ સંદર્ભમાં ઉપયુક્ત વાક્ય મનમાં યોગનારાયણ બોલે છે કે યોગનારાયણ અને વાસવદત્તા બંને પદ્માવતી સાથે રાજાના લગ્ન થાય માટે એક નાટક ભજવે છે અને તે પોતે ફરતા ફરતા પદ્માવતી પાસે આવે છે. ત્યારે પદ્માવતીના લગ્ન ઉદયન સાથે થાય તે માટે યોગનારાયણ જે ઘટના બનાવી હોય છે અને જે ક્રિયાઓ ઘટાતી હોય છે તેથી પદ્માવતીને જોતા જ તેના મનમાં પદ્માવતી વિશે થોડુંક જ લાગણી આવે છે. તે પદ્માવતીને જુએ છે ત્યારે તેના મગજમાં પદ્માવતી માટે થોડી લાગણી થાય છે અને આ લાગણી ઉદ્ભવે છે ત્યારે આ લાગણીના કારણે તેને તેના તરફ થોડો આદર થાય છે. ત્યારે યોગનારાયણ મનમાં વિચારે છે કે કોઈના પ્રત્યે આપણે મનથી થોડા સારા વિચારો કરીએ તો તેના તરફ આપણને સારી લાગણી થાય છે. જ્યારે કોઈના વિશે આપણે ખરાબ વિચારીએ કે આ ખરાબ છે ત્યારે તેના પ્રત્યે આપણને નફરતની લાગણી થાય છે. માટે આપણી લાગણી અને આપણા વિચારો તે એ આપણા લાગણી સાથેના સંબંધોથી જોડાયેલા છે. ત્યારબાદ 8મો છે, અભિજનાનુરૂપમ ખલવસ્યા રૂપમ કુલિનતાને ખરેખર અનુરૂપ એવું આનું રૂપ છે. વાસુદત્તા પદ્માવતીને જોતાની સાથે જ મનમાં બોલે છે. વાસુદત્તાને પણ ઈચ્છા હોય છે કે પદ્માવતીએ ઉદયન સાથે લગ્ન થાય જેથી કરીને ઉદયનને પોતાનું રાજ્ય ગુમાવેલું રાજ્ય પાછું મેળવી શકાય અને બીજા પ્રતાપી રાજાઓ તેના ઉપર ચઢાઈ ના કરે. માટે વાસુદત્તાને પણ મનમાં એમ જ હોય છે જેથી કરી અને યોગનારાયણ અને વાસુદત્તા બંને એક ચાલ રમે છે અને આ ચાલમાં પોતે જીતી જાય છે અને તે લોકો તે લોકો બે અલગ અલગ રૂપ લઈ અને પોતે પદ્માવતી પાસે આવતા હોય છે. ત્યારે પદ્માવતીને જોતા જ વાસવદત્તાને તેને જોતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે અને તેને થાય છે કે આ સ્ત્રી એ મારા કુળને શોભે તેવી છે. માટે ખરેખર આનું રૂપ ખૂબ જ સુંદર છે, આના ગુણ ખૂબ જ સારા છે જેથી કરી અને
આ રાજા સાથે લગ્ન કરશે તો ખૂબ જ સારું. ત્યારબાદ નવમું, તપોવનાની નામ અતિથિજન્યસ્ય સ્વગ્રહેમ. એટલે કે તપોવન એ અતિથિજનોના જ ગૃહેમ, ગ્રહેમ એટલે કે ઘર છે. આ વાક્ય સ્વપ્ન વાસવદત્તાના પ્રથમ અંકમાં તપોભૂમિમાં રહેલી તાપસી બોલે છે. તપોવનમાં જ્યારે પદ્માવતી, ત્યારબાદ યુગંધરાયણ, વાસવદત્તા બધા આવતા હોય છે અને ત્યાં આવીને બધા ભેગા થતા હોય છે, ત્યારે તપોભૂમિમાં આવતા પહેલાંના સમયમાં તપોભૂમિ એ રાજાઓ માટે ખૂબ જ પવિત્ર ભૂમિ હતી. આશ્રમના લોકો એવું માનતા હતા કે અહીં જે આશ્રમમાં આવે છે આ જગ્યા એની છે, માટે કોઈના તરફ ભેદભાવ રાખતા ન હતા. તેથી તપોવન એ અતિથિનું જ ઘર કહેવાય. જે અહીં આવે છે આ તેનું ઘર છે. અહીં કોઈ કોઈના આશ્રમના કોઈ પણ સ્થળ ઉપર કોઈની પોતાની જવાબદારી હોતી નથી, કોઈના પોતાના પોતાની તે જગ્યા હોતી નથી, પરંતુ જે આવીને અહીં વસવાટ કરે છે તેની આ જગ્યા છે. માટે જ આ વાક્ય એ તાપસી બોલે છે કે ભાઈ તપોવન એ તો અતિથિનું ઘર જ છે. ત્યારબાદ દસમું છે, નહીં રૂપમેવ વાઘપી સ્વભાવસ્યા મધુરા. નહીં રૂપમેવ એટલે કે માત્ર રૂપ જ નહીં, વાઘપી તેની વાણી પણ મધુર છે. બ્રાહ્મણ અને અવંતિકા જ્યારે રાજકુમારી પદ્માવતીને જુએ છે અને રાજકુમારી હોવાથી વાસવદત્તાને તેને માટે બહુ માન થાય છે અને ઉપૃત વાક્ય સ્વગત તે બોલે છે. એટલે કે પદ્માવતી અને વાસવદત્તા બંને સાથે સાથે થોડો સમય પસાર કરે છે અને જેથી કરી અને વાસવદત્તાને પદ્માવતી પ્રત્યે સારી લાગણી અનુભવાય છે. થોડો સમય સાથે રહેવાથી તેને તે પણ ખબર પડે છે કે માત્ર ને માત્ર તેનું રૂપ જ સારું નથી, તેની વાણી પણ સારી છે. આ રીતે તેને પોતાના તરફ લાગણી અનુભવાય છે અને તે રાજા સાથે લગ્ન કરશે તો ખૂબ જ સારું તેવું મનમાં તેને મનમાં ને મનમાં વિચાર આવે છે. ત્યારબાદ છે, ભવતું ભવતું એશા ચ આત્મી એ દાની સંવૃતા. ભવતું ભવતું એટલે સારું સારું, તો આ અમારી થઈ. વાસવદત્તા સ્વગત આ વાક્ય બોલે છે. જ્યારે રાજા એટલે કે પદ્માવતીનું રૂપ, કુળ, ગુણ, સૌશલ્ય, શીલતાથી વાસવદત્તા મનોમન તેને ચાહવા લાગે છે. પદ્માવતીની વાણી મધુર છે. ઉજ્જૈની નરેશ પ્રદ્યોતે પોતાના પુત્ર માટે પદ્માવતીના હાથનું માંગું કર્યું. તેના અનુસંધાનમાં તે સ્વગત ઉપરોક્ત વાક્ય વિચારે છે કે સારું સારું તે તો અમારી થઈ. અર્થાત આવી સુંદર અને ગુણવાન કન્યા પોતાના ભાઈની પત્ની બને તો આનંદની વાત ગણાય. પ્રદ્યોત મહાસેન વાસવદત્તાને પિતા છે. તેણે જ પોતાની પુત્રવધુ તરીકે પદ્માવતીને પસંદ કરી છે. વિધિની વિચિત્રતા તો એવી છે કે પદ્માવતી વાસવદત્તાની થવાની પણ છે, પણ સંબંધનું રૂપ જુદું છે. ભાષે અહીં નાટકના વક્રોક્તિ કરી છે. વાસવદત્તાની વાણી સાચી પુરવાર થાય છે, પણ જુદા અર્થમાં વક્ર રીતે તે સાચી બને છે. પદ્માવતી વાસવદત્તાની આત્મીય બને છે, પણ ભોજાઈ રૂપે નહીં, પણ સપત્ની રૂપે. મનુષ્યની કલ્પનાઓનો આકાર વિધિ કેવી રીતે બદલે છે તેનું આ કરુણ ઉદાહરણ છે. ત્યારબાદ છે બારમું, દુઃખ ન્યાસસ્ય રક્ષણમ. એટલે કે થાપણનું રક્ષણ એટલે રક્ષણ કરવું મુશ્કેલ છે. ભાસ રચિત સ્વપ્ન વાસવદત્તાના પ્રથમ અંકમાં આવતું આ વાક્ય કંચુકી બોલે છે. યોગંદરાયણ અને વાસવદત્તા જ્યારે બંને જણ છુપાવેશે આવતા હોય છે ત્યારે ભાસના આગળ પદ્માવતી આગળ તે પોતે એમ કહે છે કે આ મારી બહેન છે અને તેને અહીં રાખો અને આ થાપણને અહીં તમે તમારી પાસે રાખો,
હું ભ્રમણ કરીને આવીશ અને અહીંયાથી લઈ જઈશ. ત્યારે તે કંચુકી એમ કહે છે કે આ થાપણને સાચવવી ખૂબ જ મુશ્કેલ છે. પદ્માવતી વચન પાલક હતી, તેથી કંચુકી કોને શું જોઈએ એવી જાહેરાત કરી પોતાના વચનમાંથી પાછા ન હટવા સૂચવે છે. પદ્માવતીનો આ ગુણ તેના વાસવદત્તા સાથેના સંબંધ વધુ દ્રઢીભૂત બને છે. થાપણ હંમેશા જે તે સ્વરૂપમાં જ પરત મળવી જોઈએ, અને તો જ થાપણનું રાખનારનું મન શાંત થાય. જેથી કરી અને આ થાપણને સાચવવી ખૂબ જ મુશ્કેલ છે, આવું કંચુકી કહે છે. ત્યારબાદ 13મું છે, હંત ભો અર્ધમવસ્થિતમ ભારસ્ય, હાશ હવે મારો ભાર અડધો થયો. યુગંધરાયણ આ વાક્ય સ્વગત મનમાં બોલે છે. સ્વપ્ન વાસવદત્તાના પ્રથમ અંકનું આ વાક્ય છે, એટલે કે પદ્માવતી તરફથી યાચકોને મનોવાંછિત વસ્તુ પ્રાપ્તિનું વચન મળ્યું. પછી યોગંદરાયણ અવંતિકાના વેશમાં રહેલી વાસવદત્તાને ત્યાં ન્યાસ તરીકે મૂકવાનું કહે છે કે મારી થાપણને તમે સાચવો. ત્યારે કોઈને રાખવાની બાબતમાં આનાકાની કરે છે, પરંતુ વચનપાલક પદ્માવતી પોતાની કબૂલાતમાંથી પાછી હટતી નથી. તે વાસવદત્તાને ન્યાસ રૂપે સાચવવા માટે તૈયાર થાય છે. ત્યારે યોગંદરાયણ સ્વગત પોતાના મનમાં આ વાક્ય બોલે છે કે મારો ભાર અડધો ઓછો થયો. ત્યારબાદ 14મું છે, નહિ સિદ્ધિ વાક્યન્ય ક્રમ્ય ગચ્છતી વિધિ સુપરીક્ષિતાની, એટલે કે ખરેખર સારી રીતે વિચારેલા સિદ્ધિના વાક્યોને અતિક્રમીને વિધિ પણ આગળ વધતો નથી. એટલે કે યોગંદરાયણ સ્વગત બોલે છે આ વાક્ય, ઉદયનને ગુમાવેલા રાજ્યની પુનઃપ્રાપ્તિની યોજનાના ભાગરૂપે વાસવદત્તાની સોંપણી કરવાથી યોગંદરાયણનું અડધું કાર્ય પત્યું, પદ્માવતી ઉદયનની રાણી થશે. પદ્માવતી ઉદયનની રાણી થશે એમ કહેનાર જ્યોતિષીઓ પહેલાં વિપત્તિજનક ભવિષ્ય ભાખ્યું હતું. ઘટનાઓ પણ તેમની આગાહી મજબૂત મુજબ બની હતી. આથી યોગંદરાયણ તર્ક કરે છે કે પહેલાં વિપત્તિ આવી, પછી ઉદયન અને પદ્માવતીનું લગ્ન પણ અચૂક થશે જ. આ સંદર્ભમાં તે કહે છે, ખરેખર સારી રીતે વિચારેલા સિદ્ધ પુરુષના વચનોને વિધિ પણ ઓળંગી શકતી નથી.